भाव सर्वदा समान रहा करे। घनी वार जय बहुज आपत्ति आए तरह अपना मन में एक प्रतिकार अनुराग हो श्री महाप्रभु जी कृपा थी भगवत चरणारविंद जो अनन्य शरणागति नो भाव दृढ़ थयो होय तो ए तमाम जीवन में थती कसोटी संघर्ष विपत्ति आपने हलवा फूल जेवी लागे छे। मर्यादा तो घना भक्त त्या सुधी गायू के सुख ऊपर पत्थर पड़ो जासे राम हृदय से जाए और बलिहारी बा दुख की जो प्रतिपल राम सुमिराए। दुख ने पण वधार्यो छे। सुरदास जी कहू के मौसम कौन कुटिल और कामी महाराज कोई कपटी के कामी आवश्यक तो नहीं। भगवत जी एक दैन्य सघर वाणी छे पर संकेत आपने बधाने करे छे के आपने जे परिस्थिति में रहता होइए ते परिस्थिति में केवल अने केवल जेवी मारा प्रभुनी प्रसन्नता हशे तेमज जो तू राखे तो मैं रहूंगी। जे प्रकारे मारा प्रभु जो प्रभु कृपा करी मारा माथे बिराजवा नु सामर्थ्य मने प्रदान करी होय तो शुं जीवन में आवती नानी मोटी कसोटी होगी। प्रभु तारी कसोटी नी प्रथा सारी नहीं होती अने जे सारा होय छे एमनी दशाई क्यारे सारी नहीं होती। तो आ वखते आपने आ रीते विचार थयो हशे प्रभु आ रीते आपने आ वखते आ रीते कृपा करवानो भाव थयो हशे पर ए आपत्ति ने पण लौकिक मां एनाथी जारे आपने उन्मुख थई जईए छे त्यारे अलौकिक मां विशेष करी प्रभु आपने एज गोपीजनोनो एज वृंदावनाओनो एज ब्रजभक्तोनो अधिकार प्राप्त करावे छे। अने भगवानजीए 84 બસવાવાના વૈષ્ણવોમાં ડગલે ને પગલે એનો અનુભવ પ્રભુએ કરાવ્યો છે અને એકાદ માટે એ સામર્થ્ય આપણને શ્રી મહાપ્રભુજી પ્રદાન કરે કે જે રીતે આપ ઠાકોરજીને જગાવો છો જે રીતે આપ ઠાકોરજીને મંગલ ભોગ ધરો છો તે જ રીતે જયારે મંગલાથી ઓર આગળ વધીએ ત્યારે વસંતના દિવસોમાં રોજ તો પ્રિય નવનીત બાલને ઝૂલે ક્યારે વર્ણન આવે છે કે નંદ કોલાલ બ્રજપાલ અલગ અલગ પ્રકારથી પલ્લાના પદો આવે અલગ અલગ પ્રકારથી પલ્લાના ભાવ છે। ઉષ્ણકાલ હોય તો ચક્ષુષવા પ્રિયકો પદના ચંદનનું પલ્લું એનું પદ ગવાય। નંદ મહોત્સવ હોય તો નંદ મહોત્સવના પલ્લાના પદ ગવાય। પણ જયારે આજે પદનામાં ઝૂલતા ઝૂલતા મેં આપને પહેલા પણ કહ્યું હતું કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં બે પ્રકારના ભાવનું એક સાથે સમન્વય થાય છે કિશોર લીલા અને બાળ લીલાનો બંનેનો ઉભય ભાવાત્મક સમન્વય અગર જો કોઈ જગ્યાએ થયો હોય તો આ પદનાના પદમાં ગરજો યશોદાજી કાના યશોદાજી જરા ટોકીઓ જરા સમજાઈએ आजकल जरा बहुत माथे चढ़ के बोलने लगे हो अपने काना को जरा संभालियो यशोदा। कभी कभी तू भी देख ले के वाकई कैसे कैसे करतूत है वाकई कैसे कैसे कर्म है। कभी तू मन नंदालय से बाहर तो निकल के देख निकल के देख के काम हमारी स्थिति है कैसे हमको राखे है कैसे हमको याने जीनो हमारो व्यथित कर रखे है। कभी देख तो सही माँ यशोदा अने આ ઠપકો આપવા માટે વિનંતી કરનાર ગોપાંગના પદ પૂરું થાય ત્યાં સુધી કહી રહી છે કે તુમ સાચી તુમરો સ્તુત હી સાચી કહેને કુછ આઈ હે પર બનકે કુછ કુછ જા રહી હે। ઉદ્ધવજી જ્ઞાન આપવા માટે આવ્યા પણ દયા પ્રેમી બની જયારે આવ્યા ત્યારે જ્ઞાનોપદેશની વાત હતી પણ જયારે પરત ફર્યા ત્યારે હું જ્ઞાની પ્રેમી બનકે લોટ ગયા અને એ જે વિલક્ષણતા છે એ આ પદમાં બરજો સોદા જે કાન મેં જમના જલ મરણ ભરણ જાતિ માર્ગ નિક્ષ્યો આના જેમ જમના જલ પર હું જમના જલ ભરવા જઈ રહી હતી અને માર્ગ નિક્ષ્યો આના બરજત હિ મોરી ગગરી પોરી દે અવિર મુખસાના પહેલા ગાગર પોડી પછી અવિર લગાવ્યું છે
કારણ કે સ્વયં રસો હોય છે, સ્વયં રસરૂપ છે. એટલા માટે જો કેવલ અભિલે લાગે તો શુષ્કતા રહે, પણ કાગળ પહેલા પડી કારણ કે માથે હતી, અને જે માથે ચડીને બેઠું હતું ક્યાં કે એમાં અહંકારની ગંધ હતી, અને એના પહેલે એને પહેલા ફોડી છે, કારણ કે જે માથે ચડી એને પહેલા ફોડી અને પછી સ્વયં રસરૂપ થઈ, ફિર મુખ અગ્નિ રસાના, પછી મુખ પર અભિર લગાડવાના. કોઈના માથે ચડવું પણ સહજ નથી. પરિહારી જમના જળ ભરી, અને ગોપકૂપમાં આપણે ગંગાજીની પરિક્રમા કરીએ ત્યારે ગોપકૂપ આવે, એમાંથી જળ ભરી અને મચલી માથે પધરાવી અને જઈ ગઈ હતી, અને છલોછલ મચલી ભરેલી હતી, અને એટલામાં કન્હૈયા પાછળથી આવ્યા ઓર નંદલાલને ઉસ મચલી કો ફોડો. ઉપરની મચલી ફૂટી એટલે નીચે જે મચલી મૂકેલી હતી એનું જરા સંતુલન બગડ્યું, અને એ જેમ છલકાઈ રહી હતી તેમ તેમ બ્રજગોપીએ પોતાની દોડ ઓર વધારી, ગતિ વધી ચાલમાં, અને માથે મૂકેલી જે મચલી હતી એ જલથી છલકાવા લાગી. ત્યાં અષ્ટસખાએ દર્શન કર્યા તો આ પદ લખ્યું, પણ જો કોઈ કેવલ સાહિત્યકાર વર્ણન કરે તો કેવી શુષ્કતા હોય, કેવી રીતે લોક જીવનનું દર્શન કરાવે. એણે કહ્યું કે આજ એ મસરી સિર પે ચડી હૈ ઇસલિયે જ્યાદા છલક રહી હૈ. એકને એ પ્રેમનો ઉન્માદ લાગ્યો અને એકને અહંકારની મસ્તી લાગી. તો કવિએ કહ્યું કે આજ એ વજાંગના કે સિર પર ચડી હૈ ઇસલિયે જ્યાદા છલક રહી હૈ. આજે તું બહુ માથે ચડી છે એટલે તું છલકાઈ ગઈ છે. એટલે મથનીએ કહ્યું જે માથે ચડી હતી એને પેલા કવિને ઉત્તર આપ્યો કે મેં કેવલ રાતોરાત સિર પર ચડકર નહીં બેઠી, હું તો સૌથી પહેલા ધરતી સાથે એકરૂપ હતી, મેં કોંસના ઘા મારી છાતીએ જીવ્યા છે, પછી કુંભારના પગે રોગાઈ છું, જળ નાખવામાં આવ્યું પાછું મને છાનવામાં આવી, પાછું જળ નખાયું પાછા પગથી રોંધવામાં આવી, અને ધીમે ધીમે જ્યારે હું ચરખે ચડી અને મારું ઘાટ ગણાયો ત્યારે હું સમજી કે હવે તો મારું આકાર આવી ગયું છે, પણ ત્યાં મારું જીવન સમાપ્ત નથી થયું. ઓર મને વારંવાર ભક્તિમાં તપાવવામાં આવી, મેં એટલા બધા તાપ જીવ્યા છે, વારંવાર મને તપાવવામાં આવી, અને જ્યારે હું તપી ગઈ ત્યારે મને શોભિત કરવા માટે મારા પર ઘેલું અને રણથી રંગવામાં આવી, રંગ્યા પછી મારી વાર્તા પૂરી નથી થતી, પણ રંગ્યા પછી મને બજારમાં મૂકવામાં આવી, અને ત્યાં તો મારી એવી દશા થઈ કે દેવી હોય એ ટકોરા મારે, ન દેવી હોય એ મને જોડતો જાય. મારી એવી દશા થઈ ગઈ કે કવિ મેં ક્યાં કહું તુમકો. અને કોઈક સદભાગ્ય એક ગોપી જેને મારા કૃષ્ણમાં પ્રીતિ હતી એ સદભાગ્ય મને ઘરે લઈ આવી, અને જયારે ઘરે લઈ આવી ત્યારબાદ મને કુવામાં ગોપ કુવા પાસે જળ ભરવા માટે ગઈ. તે વખતે મને એમ થયું કે હવે મારામાં જળ ભરાશે અને પ્રભુને સુંદર શીતલ મારામાં જળ કરી પ્રભુને જાણી જ રોગ આવી. એટલામાં તો એક નવી ઘટના ઘટિત થઈ કે મારા ગળામાં ફાંસો નાખવામાં આવ્યો. અંધકાર હતો જે કુવામાં એમાં મને ઊંડે સુધી ઉતારવામાં આવી. એક વાર, બે વાર, ત્રણ વાર એમ વારંવાર ડૂબકી આપી અને મને છલોછલ ભરવામાં આવી, અને એ ભરાઈને જ્યારે હું બહાર આવી ત્યારે માણ માણ મારા ગળામાંથી ફાંસો છૂટ્યો, ફાંસો છૂટ્યો, અને પછી બહુ હળવાશથી એ ગોપીએ માથે ચડાવી. આટલા જીવનના અલગ અલગ તબક્કાઓને મેં સફળથી તય કર્યા, ત્યારબાદ હું માથે ચડી છું. આ કેવલ અહંકાર નથી, પણ મારામાંથી છલકાતું જે જળ છે એ મારા પ્રેમાશ્રુઓ છે, એ પ્રેમની પ્રીતિ છે, આ અહંકારની વાણી નથી, આ તો પ્રેમાસ્પદ સૌભાગ્ય.